नमस्कार माननीय फादर, शिक्षकों तथा મારા વાલા મિત્રો, હું આરઝુ મોહમ્મદ મોવર ધોરણ 11 બમાંથી આજે તમને મારી દ્રષ્ટિએ 2021 નું ભારત વિશે થોડું કહીશ. સૌપ્રથમ તો મારા તરફથી બધાને હેપી ન્યુ યર. આપણે બધા હેપી ન્યુ યર તો વિશ કરીએ જ છીએ, પણ આવનારું વર્ષ એટલે કે 2021 આપણા માટે હેપી રહેશે કે નહીં એ આપણા ઉપર નિર્ભર છે. કારણ કે તાજેતરમાં ચાલી રહેલી મહામારી એટલે કે કોરોના, જેની અસર આપણા દેશના લોકો તેમજ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. કોરોનાને કારણે આપણા દેશનો વિકાસ થોભી ગયો છે. વર્ષ 2020માં આપણા દેશના ઉદ્યોગ ધંધા, રોજગારી અને ખાસ કરીને આપણા દેશનું ભવિષ્ય એટલે કે શિક્ષણ ક્ષેત્રે ખૂબ માઠી અસર થઈ છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે સૌએ સાથે મળીને અને સરકારની વિવિધ સૂચનાઓનું પાલન કરીને આપણા દેશના વિકાસને ફરીથી વિકાસશીલ બનાવવાની ફરજ આપણી જ છે. પાછલા 8 મહિનાથી આપણા દેશનું અર્થતંત્ર ખૂબ નીચું બન્યું છે, કારણ કે આપણા દેશના સમગ્ર ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે, જેને ફરીથી શરૂ કરી ધમધમતા કરવા માટે આપણી સરકારે આત્મનિર્ભર યોજના બહાર પાડવામાં આવી છે. આથી 2021માં આ યોજનાથી વંચિત રહી ગયેલ અનેક ધંધાદારીઓને આ યોજનાનો સરળતાથી લાભ મળી શકે તેવું આયોજન કરવું જોઈએ. કારણ કે જો આપણા ઠપ બનેલા ઉદ્યોગો ફરીથી શરૂ થઈ ધમધમશે તો જ આપણા દેશનું જીડીપી દર ઊંચું આવશે અને કૃષિઓને આ મહામારી તેમજ ત્યાર પછી પડેલા વધુ વરસાદના કારણે થયેલ નુકસાનને પહોંચી વળવા માટે સરકાર શ્રી દ્વારા કિસાન કલ્યાણના 7 પગલાની યોજના બહાર પાડવામાં આવી છે. કૃષિઓને આ યોજના પણ સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે એ માટે તેને આ યોજના વિશેની સચોટ માહિતી પૂરી પાડવી જોઈએ. ઓનલાઈન શિક્ષણ પદ્ધતિની સૌથી માઠી અસર આપણા નીચેના ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે 1-4ના વિદ્યાર્થીઓને પડી છે, કારણ કે તેઓને ઓનલાઈન માધ્યમથી સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. તે માટે તેમના વાલીઓને બાળકોને સમજાવવા પાછળ મહેનત કરવી જોઈએ અને તેમને સમય આપવો જોઈએ. પરંતુ ગ્રામ્ય વિસ્તારના વાલીઓ જે ભણેલ નથી એવા સંજોગોમાં ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી મિત્રોએ આપણા આડોશ પાડોશના નાના બાળકોને જઈ અને સમજાવીએ, જેથી તે લોકોનું શિક્ષણ અને ભવિષ્ય ખરાબ ન થાય અને તે ઓનલાઈન ન સમજી શકતા હોય તો તેઓના પ્રશ્નો આપણા દ્વારા ઉકેલ મેળવે. આ સમયે જ્યારે કોરોનાની કોઈ દવા નથી ત્યારે સાવચેતી એ જ દવા એવું માનીને સરકારની વિવિધ સૂચનાઓનું પાલન કરીશું અને આવનારા વર્ષમાં આ સમગ્ર દેશમાંથી આ કોરોના મહામારીને નાબૂદ કરીશું. આવનારા વર્ષ 2021 માટે બે મુક્તિની થીમ: ઓનલાઈન ભણી કોરોનાથી બચીશું, માસ્ક પહેરી કોરોનાને રોકીશું, અલગ અલગ નહીં સાથે મળી લડીશું તો જ મિત્રો આવનારા વર્ષ 2021માં કોરોનાને નાબૂદ કરીશું. જય હિન્દ, જય ભારત.